આજે આપણે વાત કરીશું કોરોના દરમિયાન અને કોરોના પછી કઈ કઈ ફેફસાને લગતી કસરતો તમે કરી શકો. તો એમાં મુખ્યત્વે ત્રણ ટેકનિકનો સમાવેશ થાય છે, જેમાં પહેલું છે લંગ પ્રોનિંગ. લંગ પ્રોનિંગ એટલે બીજું કશું જ નહીં પણ ઊંધા સુઈ જવાની પોઝિશન, જેની ટેકનિક હું તમને પછીથી બતાવું છું. બીજું છે ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર અને ત્રીજું છે ચેસ્ટ એક્સપાન્શન એક્સરસાઇઝીસ. તો આપણે બધાની ટેકનિક હવે જોઈશું. તો સૌથી પહેલાં આપણે લંગ પ્રોનિંગ વિશે જોઈએ. જે મેં પહેલાં પણ કહ્યું, લંગ પ્રોનિંગ એટલે ફક્ત ઊંધા સુઈ જવાનું. આ પોઝિશન દર્દીએ લગભગ 12-16 કલાક સુધી લઈ શકે છે, પરંતુ આ પોઝિશન એક ધારી 12-16 કલાક બધા માટે કમ્ફર્ટેબલ નથી હોતી. તો આપણે એને ડિવાઈડ પણ કરી શકીએ, જેમ કે અડધો અડધો કલાક એવું તમે એક ધારું 2 કલાક સુઈ શકો અને એવું આખા દિવસમાં 4-5 વખત તમે કરી શકો, અથવા એનાથી પણ વધારે જો તમારાથી શક્ય હોય તો કરી શકો. એટલે યોગની ભાષામાં આપણે કહીએ તો મકરાસનની પોઝિશનમાં દર્દીએ રહેવાનું છે. અને આ પોઝિશનને તમે એક ધારું ના રહી શકો તો થોડી મોડિફાઈ પણ કરી શકીએ, જેમાં આપણે ઓશિકાનો ઉપયોગ કરીશું. તો ઓશિકાનો ઉપયોગ કરી અને દર્દીના પગને પગ વાળી દે અને આવી રીતે રાખે અને બીજું ઓશિકું હાથ પાસે, એટલે આપણે એને ક્વાર્ટર ટુ પ્રોન અથવા તો એમ્ફિબિયન પોઝિશન કહીએ, એ રીતે પણ દર્દી સૂઈ શકે, જે થોડું લાંબુ ટાઈમ પણ દર્દી સૂઈ શકે આ પોઝિશનમાં. તો આ વાત થઈ લંગ પ્રોનિંગ. તો હવે આપણે વાત કરશું બીજી ટેકનિક, કે જેમાં ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરનો આપણે ઉપયોગ કરશું. આ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર કે જે દરેક મેડિકલ સ્ટોરમાં બહુ આસાનીથી અવેલેબલ હોય છે અને જેનો પ્રાઇસ પણ બહુ નોમિનલ છે, તો એ તમે લઈ શકો. અને આને આપણે કરતાં પહેલાં એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં ખુરશી પર બેસી જવાનું છે. જે લોકો બેડ પર હોય તે લોકો બેડ પર પણ ટેકો દઈને બેસી શકે. અને હવે આ મશીનના માઉથ પીસને, કે જે આ ભાગ છે બરાબર, તો એ ભાગને આપણે મોઢામાં લેવાનું છે. એને મોઢામાં લેતા પહેલાં આપણે ગરમ પાણીમાં સ્ટરીલાઇઝ કરી દેવું અને પછી એનો ઉપયોગ કરવાનો છે. તો એ તૈયાર છે અહીં અને આપણે એને મશીનને આઈના લેવલ પર અથવા તો માઉથના લેવલ પર આ રીતે ગોઠવશું અને પછી માઉથ પીસને મોઢામાં લઈ અને મોઢામાં આપણે ઊંડી હવા ભરવાની છે, કે જેનાથી જાણે આપણે ચાનો ઘૂંટડો પીતા હોય. અને જેવું હું એ કરીશ ત્યારે આ દડી ઉપર ચડશે. ઘણા લોકોની એક દડી ચડે, ઘણાની બંને અથવા તો ત્રીજી દડી પણ ચડે. અને એ દડી ઉપર ચડે એટલું જ મહત્વનું નથી, પરંતુ એ દડીને 2-5 સેકન્ડ સુધી ત્યાં હોલ્ડ કરી રાખવાની છે અને પછી રિલેક્સ કરશો એટલે દડી નીચે ઉતરશે. તો આ ક્રિયાને તમારે રિપીટેડલી 10-15 વાર કરવાની છે, એવું આખા દિવસમાં 3-4 વખત કરી શકાશે. તો હવે આપણે ત્રીજી ટેકનિકની વાત કરીએ, જેમાં સમાવેશ થાય છે આપણી ચેસ્ટ એક્સપાન્શન એક્સરસાઇઝ, જે એક્સરસાઇઝ પણ તમે બેસીને કરી શકશો. તો એમાં આપણે સૌથી પહેલાં શરૂ કરીએ ડાયાફ્રાગમેટિક બ્રીધિંગ. ડાયાફ્રાગમેટિક બ્રીધિંગ એટલે કે જેમાં દર્દીએ બંને હાથને એકબીજા ઉપર આવી રીતે મૂકી અને બંને હાથને ઘૂંટી ઉપર રાખી દેવાના છે, જે તમે અહીં વિડીયોમાં જોઈ શકશો. હવે જ્યારે દર્દીએ ઊંડો શ્વાસ અંદર ભરવાનો છે અને ત્યારે પોતાના હાથને બહાર કાઢવાના છે, એટલે પેટ ફૂલે એ સમાનતાપૂર્વક ત્યાં ધ્યાન આપીને જોવાનું છે અને 2 સેકન્ડ શ્વાસને હોલ્ડ કરવાનો છે અને પછી શ્વાસ બહાર કાઢવાનો છે. તો એ તમને અહીં કરીને બતાવે છે. હોલ્ડ, રિલેક્સ, ફરીવાર. તો આમાં તમે જોઈ શકો છો કે એના જ્યારે શ્વાસ અંદર લે છે ત્યારે એનો હાથ બહાર આવે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢે છે ત્યારે હાથ અંદર જાય છે. તો બસ થોડીક સભાનતા કેળવશું તો આ કસરત ખૂબ જ સરસ રીતે થશે. આ કસરત દરમિયાન ડાયાફ્રામ, કે જે શ્વાસોશ્વાસની ક્રિયાનું મહત્વનું અંગ છે, તે નીચે આવશે અને જેના લીધે આપણી પાસળીઓના જે કેજ છે, રીબ કેજ આપણે કહીએ, તેને પ્રોપરલી ખુલશે અને ફેફસાને ફૂલવા માટેની એક્સ્ટ્રા જગ્યા મળશે. તો આ થયું ડાયાફ્રાગમેટિક બ્રીધિંગ. બીજી ટેકનિક છે સેગમેન્ટલ બ્રીધિંગ એક્સરસાઇઝ, જેમાં દર્દીએ પોતાના બંને હાથ બગલથી થોડા નીચે અને બીજા રીતમાં છેલ્લી પાસળી ઉપર બંને હાથ રાખીને બંને રીતે દર્દી કરી શકશે. તો આવી રીતે હાથ રાખી અને હવે ઊંડો શ્વાસ અંદર લેવાનો છે, 2 સેકન્ડ હોલ્ડ અને પછી શ્વાસને બહાર કાઢવાનો છે ફરીવાર. અને આ ક્રિયા દરમિયાન દર્દીએ સભાનતાપૂર્વક એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે શ્વાસ અંદર લે ત્યારે એને હાથ બહાર જશે અને જ્યારે શ્વાસ બહાર કાઢશે ત્યારે હાથ અંદર જશે, બરાબર. તો આ થઈ સેગમેન્ટલ બ્રીધિંગ એક્સરસાઇઝની વાત. હવે આપણે વાત કરીશું
બીજી છે એક્સપાન્શન એક્સરસાઇઝ કે જેમાં આપણે હાથ અને નેક અને ટ્રંકના મસલ્સનો પણ સાથે ઉપયોગ કરશું. તો એમાં બંને હાથ માથા પાછળ ભેગા કરી અને મૂકી દેવાના છે. અને હવે જ્યારે હાથ આગળ હશે ત્યારે શ્વાસ બહાર છોડવાનો છે, અને જ્યારે શ્વાસ અંદર લેશું ત્યારે શ્વાસ અંદર લઈ અને હાથને પોળા કરવાના છે. તો જે તમે વિડીયોમાં આસાનીથી જોઈ શકો છો. અત્યારે અંદર હવા ભરી રહી છે અને હવે એક્સપિરેશન એટલે કે હવા બહાર છોડી રહી છે. તો એક આ એક્સરસાઇઝ કરવાની છે. આ એક્સરસાઇઝ તમે ઊભા ઊભા પણ, હવે જે બધી કસરતો હું શીખવાડી રહી છું તે તમે ઊભા ઊભા પણ કરી શકશો અને બેસીને પણ કરી શકશો કે જે પોઝિશન તમને કમ્ફર્ટેબલ હોય. હવે એના પછીની કસરત છે કે જેમાં બંને હાથ આગળ રાખી અને શ્વાસ જ્યારે હાથ ઉપર લેશું ત્યારે શ્વાસને અંદર કરવાનો છે અને નીચે લાવશું ત્યારે શ્વાસને બહાર કાઢવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને એની સાથે ટ્રંક અને નેકની પણ મૂવમેન્ટ કરવાની છે. યસ. હવે એના પછીની કસરત છે કે જેમાં બંને હાથ સાઈડમાં પોળા કરવાના છે અને જ્યારે હાથ ઉપર જશે ત્યારે ઊંડો હવા અંદર ભરવાની છે, 2 સેકન્ડ હોલ્ડ અને પછી એક્સપિરેશન એટલે કે શ્વાસને બહાર છોડવાનું છે. ફરી વાર ફરી વાર અને છેલ્લે છે બંને એક હાથને એક તરફ ઝુકાવવાનો છે અને બીજા હાથને ઉપરની તરફ ઉપર લેવાનો છે. અને જ્યારે ઉપર લેશું ત્યારે શ્વાસ અંદર ભરવાનો છે, 2 સેકન્ડ હોલ્ડ અને ફરી વાર મૂળ પરિસ્થિતિમાં આવવાનું છે. એવી જ રીતના આપણે બીજી સાઈડથી રિપીટ કરશું. શ્વાસ અંદર ભરવાનો છે, હાથ ઉપર લેવાનો છે, 2 સેકન્ડ હોલ્ડ અને પછી પહેલાની પોઝિશનમાં ફરી આવશું. તો આ થઈ તમારી ચેસ્ટ એક્સપાન્શનની વાત. તો આશા રાખું છું કે તમને આ વિડીયો મદદરૂપ થઈ શકે અને મને સાંભળવા